અને ત્યારે જ અમારી સગાઈ નક્કી થઈ ગઈ અને એમાં પાછી તું ગાયબ થઈ ગઈ હતી. મને કંઈ જ નહોતું સમજાતું કે હું શું કરું. હું સખત ટેન્શનમાં હતો. સોરી રાધા. તું સોરી નહીં કે ક્રિશ, તારા મમ્મીએ તારી માટે બહુ સરસ છોકરી પસંદ કરી છે. તમે બંને બહુ જ ખુશ રહેશો. થેન્ક યુ. અને હું તને ફરી એકવાર કહું છું, આઈ એમ રિયલી સોરી કે તને મારા કારણે શોક લાગ્યો. એમાં એકચ્યુઅલી ઠીક છે ક્રિશ, ઘર છોડ્યા પછી હવે શોક જેવું કંઈ લાગતું જ નથી. જાણે શરીર, મન, મગજ બધું જ શોખથી ટેવાઈ ગયું હોય એમ લાગે છે. રોજ કોઈક ને કોઈક શોખ તો મળે જ છે. હવે એ જ નથી સમજાતું કે કયો શોખ સહન કરવો ને કયો નહીં. આજકાલ તો જે પણ થઈ રહ્યું છે એ પછી શોખ જેવું તો કંઈ બચ્યું જ નથી. હવે તો આ શોખથી હું ટેવાઈ ગઈ છું. બ્લશ થોડો ઓછો લાગે છે ને, થોડો બ્લશ આપ ને. મેમ, ક્રેશ સર તમારી ક્યારની રાહ જોઈ રહ્યા છે. આમ પણ તમે ક્રેશ સરની સામે જશો તો તમારા ગાલ ગુલાબી જ થઈ જવાના છે. પછી તમને બ્લશની શું જરૂર છે. તને કહ્યું એટલું કર. હાલો, જેટલું જોઈએ એટલું લગાડી દો. મિલી, હું કેવી લાગું છું? મેમ, તમે સારા જ લાગવાના ને. તમારો મેકઅપ કોણે કર્યો છે? મિસ મિલીએ. મિલી મેકઅપ કરે તો ગધેડા પણ સુંદર લાગે. પણ મેમ, આઈ મીન કે ગધેડા પણ સુંદર લાગે તો તમે તો સાક્ષાત કિયારા મેમ છો. તમે તો પોતે જ એક ડોલ જેવા છો, મિલ્ક બ્યુટી. તમે સારા નહીં દેખાશો એવું શક્ય બને. અને એ ઉપરાંત આ યરિંગ્સ, આઈ મીન કે આ યરિંગ્સ તમારા ચહેરાની સુંદરતા પર ચાર ચાંદ લગાડી દે છે. મારી વહુ કંઈ પણ પહેરશે સુંદર જ દેખાશે. અરે મમ્મીજી, તમે આવો. ખુશ રહે. આજો, હું તારા માટે શું ગિફ્ટ લાવી છું. વાવ, સો બ્યુટીફુલ. યુ લાઈક ઇટ? વેરી મચ. બેસ, હું પહેરાવી દઉં તને. શ્યોર. કિયારા બેટા, મને લાગે છે હોટલ પર ભૂલી ગયા. આપણે જઈને લઈ આવવું છે કાકા. ઓ કાકા, કાકા, ક્રિશ એટલે આ ક્રિશની સગાઈ છે? ક્યારા મેડમની સગાઈ આપણા ક્રિશ સાથે છે?
મને તો કઈ સમજાતું જ નથી કે અહીંયા શું ચાલી રહ્યું છે. શું રાજાને આ વાતની ખબર હતી? એને આપણાથી સંતાડ્યું. ચાલ ઘડી ઘડી ફોન કરીને મને હેરાન નહીં કર. આજે મારી સગાઈ છે, મારી આજુબાજુ ઘણા બધા લોકો હશે. હું ફોન મારી બાજુમાં નહીં રાખી શકું. તું મને રિપોર્ટ્સ આપીને અહીંયાથી ડાયરેક્ટ જતી રહેજે. મેં રિપોર્ટ્સ મારી ફ્રેન્ડ સાથે મોકલાવ્યા છે. મેં જ કેવા તમને ફોન કર્યો હતો. શું તે રિપોર્ટ્સ તારી ફ્રેન્ડ સાથે મોકલાવ્યા? તું શું કામ નથી આવી શકતી? હું થોડી બીજી છું, એ આવશે એમાં કઈ વાંધો નહીં આવે. એને કોઈ વાતની ખબર નથી, એ આવશે, રિપોર્ટ્સ આપશે અને જતી રહેશે. ઓ ગોડ, એક કામ કર, મને એનો ફોટો મોકલ. જો રિપોર્ટ્સ ડાયરેક્ટ મને હાથમાં મળવા જોઈએ. એણે રિપોર્ટ્સ કોઈ બીજાને આપ્યા કે કોઈ પણ જાતની ગડબડ થઈ ને, તો મને નથી ખબર કે હું શું કરીશ તારી સાથે. ના મેડમ, મેં એને બધું સમજાવી દીધું છે. જ્યારે ઘરે આવશે ત્યારે તમને તમારા હાથમાં જ રિપોર્ટ્સ આપશે. મેડમ, મારું પેમેન્ટ? તારા પૈસા ક્યાંય ભાગી નથી જવાના. પહેલા મારું કામ પૂરું કર. હું તને થોડી વારમાં ફોન કરું છું. મિલી, તને અહીં આવવા માટે કોણે કહ્યું? મેં તને કહ્યું કે મારી પાછળ પાછળ આવ. અરે મેમ, તમારો ઘાઘરો તો જો, જમીન પર ઝાડુ મારી રહ્યો હોય ને એમ લહેરાઈ રહ્યો છે. હું તો જસ્ટ એને પકડવા આવી. ઇડિયટ. મેમ, લાવ તમારો હાથ આપો. મેમ, મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે તમારો ઘાઘરો હું પકડી લઉં છું, નહીં તો તમે પડી જશો. પણ તમે મારી વાત નહીં માની એટલે જોયું શું થયું. રાજુભાઈ, તમે સમજે કેમ નથી રહ્યા? તમે તો એમ કહી રહ્યા છો કે જાણે ક્રિશે મને પ્રેમ કર્યો હોય ને પછી છેતરી હોય. આમાં એ બિચારાની કોઈ ભૂલ નથી. એણે મને કાયમ એની મિત્ર જ માની છે, બેસ્ટ ફ્રેન્ડ, બસ એટલું જ. આ તો હું મૂરખ છું કે એની મિત્રતાને પ્રેમ સમજી બેઠી હતી. જો તમે એના પર મારી ભૂલના કારણે ભડકશો તો એ ખોટું ના કહેવાય. ભલે, બીજું બધું સાચું. પણ બેટા, ક્રિશે તને એટલું તો કહી દેવું જોઈતું હતું કે કિયારા મેડમ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. કાકા, હું તમને એ જ તો કહું છું, એમાં એનો કોઈ જ વાંક નથી. એ કાલે મને આ જ કહેવા માટે ફોન કરી રહ્યો હતો. પણ આ તો હું મૂરખ હતી કે બીજી કોઈક વાતના લીધે ક્યાંક બીજે જ જઈને બેઠી હતી. અને કાકા, એને પણ નહોતી ખબર કે કિયારા મેડમ એ જ છોકરી છે જેને લગ્ન માટે મળવા જઈ રહ્યો છે. આ એની માટે પણ બહુ શોકિંગ ન્યૂઝ હતા. આપણે એની હાલત અને પરિસ્થિતિ સમજવી જોઈએ ને. ખબર નહીં બેટા, પણ અમને એટલું સમજાય છે કે એના કારણે તારા પર રોજ નવા બોમ્બ પડી રહ્યા છે. ના કાકા, એવું કઈ જ નથી. આમાં એનો કોઈ વાંક નથી. એક પૈસાદાર છોકરો હજી પણ આપણો મિત્ર છે એ આપણા માટે બહુ મોટી વાત કહેવાય. આપણે એનાથી વિશેષ કોઈ આશા રાખીએ તો એ આપણી ભૂલ કહેવાય ને. આપણે આપણી લિમિટમાં રહેવું જોઈએ. જો આપણે પાછું એ દિશામાં વિચારીશું તો એ આપણી ભૂલ કહેવાશે. હું તમને ફરી એકવાર કહું છું, તમે લોકો ક્રિશને કંઈ જ નહીં કહેતા. જો એને એ વાતની ખબર પડશે કે હું એની મિત્રતાને પ્રેમ સમજી બેઠી હતી તો અમારી મિત્રતા પણ નહીં બચે કાકા.